वर्ष 2020 में वडोदरा महानगरपालिका में समावेश थयेला सात गामों सफाई कर्मचारी ने पालिकाए पोताना महकम में स्थान नहीं आपता सफाई कर्मचारी आंदोलन मार्ग अपनाव्यो छे। एवामां वडोदरा महानगरपालिकाना एसटीएससी कर्मचारी संघना आगेवान अने महिला कॉर्पोरेटरना पति अश्विन सोलंकीए सफाई कर्मचारीओना आंदोलन ने हाईजेक करवानो प्रयत्न करता अश्विन सोलंकी विरुद्ध सात गामोना सफाई कामदारों गत रोज पालिकानी कचेरीए आवीने भारे सूत्रोच्चार करी म्युनिसिपल कमिश्नर ने रजूआत करी हती। एक समय कांग्रेस में रही ने पालिकाना एससी एसटी कर्मचारी संघना प्रश्नों ने वाचा आपता अश्विन सोलंकीए राजकारण में पोतानाय अने पोताना परिवारनी महत्वाकांक्षा संतोषवा पक्ष पलटो करीने भाजप में जोड़ाई गया बाद पोताना धर्मपत्नी ने भाजपना मेन्डेट थी नगरसेवक बनावी दीधा छे। सत्ताधारी पक्ष साथे जोड़ाई गया बाद हवे तेओ कर्मचारीओना हितनी वात करीने पालिकाना कर्मचारीओना प्रश्नो उठावे छे। તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા સાત ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારો પોતાને પાલિકામાં કાયમી નોકરી મળે તે માટે લડત આપી રહ્યા છે। આ કર્મચારીઓ એક થઈને પાલિકા સામે લડત આપી રહ્યા હતા તે દરમિયાન અશ્વિન સોલંકી દ્વારા સાત ગામોના સફાઈ કામદારોને પાલિકામાં સમાવી લેવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। સાત ગામોના સફાઈ કામદારોના આંદોલનને તોડવા માટે અશ્વિન સોલંકી તેઓના આગેવાન બનીને આંદોલન ખોટી દિશામાં લઈ જઈ રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સફાઈ કામદાર મહિલાઓએ પાલિકા કચેરી આવી પહોંચીને કર્યો હતો અને અશ્વિન સોલંકીની હાય હાય પોકારીને મ્યુનિસિપલ કમિશનરને મળ્યા હતા। અશ્વિન સોલંકી અમારા નેતા નથી, જેથી ગ્રામ પંચાયતના સફાઈ કામદારોના પ્રશ્નો અંગે પાલિકાએ તેઓ સાથે કોઈ ચર્ચા કરવી નહીં તેવું મહિલાઓએ જણાવ્યું હતું। અમે રજૂઆત એટલા માટે આવ્યા હતા કે અગાઉ શુક્રવારના દિવસે મતલબ કે સાહેબને અહીંયા આગળ અમે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે જે અશ્વિન સોલંકી દ્વારા અહીંયા આગળ અમારા ગામ સાત ગામો વતી એમણે રજૂઆત કરી હતી અને સાહેબ સાથે અવ્યવહાર જેવું વર્તન કર્યું હતું એના માટે અમે લોકો સાહેબને મળવા માટે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। તો એ આવેદનપત્ર આપ્યા બાદ અને ગઈકાલે રજાના દિવસે અશ્વિનભાઈ સોલંકી અને એમના માણસો દ્વારા અમને અનુભવની ફોન દ્વારા અને બધાને ઘરે ગામે ગામે જઈ અને બધા અમારા કર્મચારીઓને અને માણસોને બધાને ઊંધું ઊંધું અવળા માર્ગે ચડાવી અને એ લોકોને ધમકીઓ આપે છે કે ભાઈ તમે એમની સાથે જશો નહીં, તમારું કામ થશે નહીં અને અમે તમારું કામ બગાડવા નહોતા ગયા, સુધારવા ગયા હતા, એવી એવી ધમકીઓ અમને આપે છે। એટલે એમના માટે અમે સરને રજૂઆત કરવા માટે આવ્યા હતા। કમિશનર સાહેબે કહ્યું કે કંઈ નહીં, તમારું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ અને અમે કમિશનર સાહેબને મળવા આવ્યા છે કે અશ્વિનભાઈ સોલંકી છે એ અમારા સાથે છે નહીં પણ અમારા સાથે ગામમાં બધે ફરે છે અને અમારા કર્મચારીને ભડકાવે છે। તમે અશ્વિનભાઈ સોલંકીને એ માટે આવ્યા છે કે અમારા ગામની કોઈ પણ અમારા સાથે ગામમાં એની કોઈ જરૂર નથી અને અમારા કર્મચારીઓ સાથે એ ભળે નહીં અને અમારા કર્મચારીઓને એ ખોટી રીતે બળે છે અને કે હું તમને ઓર્ડર અપાવી દઉં, હું તમને આ કરી દઉં, તમે ધમકી આપે છે તો અમારા કર્મચારીઓને ધમકી આપે નહીં અને અમારા કર્મચારીઓ એની સાથે કોઈ છે નહીં અને અશ્વિનભાઈ અમારા ગામમાં પણ સાથે ગામમાં સેવાસીમાં છે, ભાયલીમાં છે, બિલમાં છે, ગઈ સાંજે કાલે સાંજે બધાને મળવા આવ્યા હતા। તો અશ્વિનભાઈને વિનંતી કરીએ છીએ કે અમારા કોઈપણ ગામમાં કોઈપણ કર્મચારી સાથે કોન્ટેક્ટમાં રહેવું નહીં, અમે તમને ઓળખતા નથી, બરાબર। વડોદરા શહેરમાં જે નવા ગામોનો સમાવેશ થયો હતો એ ગામોના જે સફાઈ કર્મચારીઓ ખાસ કરીને જે છે તે અત્યાર સુધી 2 કલાક રોજના રીતે કામ કરે છે। જે રીતે ભૂતકાળમાં જુદા જુદા ગામોમાં જે ગામો બરોડા કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો એમાં જિલ્લા પંચાયતનો ઓપિનિયન લઈ અને એમને 720 દિવસ થતાં કાયમી કરવામાં આવે છે। આમાં પણ એ પ્રક્રિયા અનુસરવાની થાય છે પરંતુ હાલ પૂરતો એ ઓપિનિયન પોઝિટિવ આવેલો નથી। દરમિયાનમાં આ લોકો 2 કલાક ધાડિયાની રીતે કામ કરે છે, એમને અમે 2 કલાકની જગ્યાએ 8 કલાક વધારે કામગીરી કરી એમના પણ આવકમાં વધારો થાય અને જે પેરિફેરિયલ ગામો છે જે અમરા કોર્પોરેશનની હદમાં આવ્યા છે એમાં સાફ સફાઈ અને બધી વ્યવસ્થાઓ સચવાઈ રહે એની માટે 2 કલાકની જગ્યાએ 8 કલાક અને 8 કલાક પ્રમાણે વેતન આપવાનું કર્યું, પણ એમાં કંઈક ગેરસમજ ઊભી થઈ હોય એવું લાગે છે અને એમને એમ કે અમને પરમાનન્ટ કરવાનું નથી।
એમને જે રીતે અન્ય ગામોમાં ભૂતકાળમાં થયું છે એ રીતે કરવાના છે, પરંતુ એની માટેના પોઝિટિવ ઓપિનિયન અમારે જોઈએ છે પંચાયત તરફથી. અને મેં એમને સમજ આપી કે અમે પણ કોરસ્પોન્ડન્સ કર્યું છે પંચાયત જોડે કે જો આપે રાખ્યા હોય તો પછી કોર્પોરેશન એ દિશામાં એમની માટે પોઝિટિવ થવાનો પ્રયત્ન કરશે. ઓકે, આ સમગ્ર બાબતમાં આ રીતની વાત છે કે આપ જ્યાં સુધી જિલ્લા પંચાયતનો ઓપિનિયન પોઝિટિવ ન આવે ત્યાં સુધી 2 કલાકની જગ્યાએ 8 કલાક થાય તો એમની આવકમાં પણ વધારો થાય અને વ્યવસ્થા પણ જુદા જુદા ગામની વધારે સારી રીતે સાચી થાય. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.